ভারত মাতা কি খেললে শুধু আওয়াজ আগে যে কে মাইক লেবু পড়ছে আওয়াজ পৌঁছেছে পাচার ભારતીય જનતા યુવા મોરચાના નર્મદા જિલ્લાના નાંદોદ વિસ્તારના અને રાજપીપલા નગરના અત્રે ઉપસ્થિત યુવા મોરચાના સૌ કાર્યકર્તા મિત્રો અને આ સૌ કાર્યકર્તાઓના આધારે આ સંગઠનની ધુરા સંભાળી રહેલા ભારતીય જનતા પાર્ટીના અને યુવા મોરચાના મારા સૌ સાથી કાર્યકર્તા મિત્રો એમની સાથે આપણને વિશેષ માર્ગદર્શન આપવા ઉપસ્થિત આપણા સૌ માટે સન્માનીય આપણા વડીલ આપણા માર્ગદર્શક માન્ય ભરતસિંહજી આપ સૌ કાર્યકર્તા મિત્રો એમની વચ્ચે જયારે આપણા મીડિયાના મિત્રો પણ ઉપસ્થિત છે હું એમની સાથે વિશેષ રૂપે એમનું સ્વાગત કરું છું. આ સમયમાં ભારતીય જનતા પાર્ટી જે પરિસ્થિતિને વેઠી રહી છે, જે પરિસ્થિતિનો સામનો કરી રહી છે, એ પરિસ્થિતિમાં તટસ્થ રીતે ભારતીય જનતા પાર્ટીની શક્તિનું મૂલ્યાંકન કરવા માટે આપણી વચ્ચે જયારે પ્રચાર માધ્યમ ઉપસ્થિત હોય તો મને એમ લાગે છે કે પાર્ટીના જવાબદાર કાર્યકર્તા તરીકે મારે એમનું વિશેષ સ્વાગત કરવું જોઈએ. તે કવિએ કહેલી વાત છે, યુવક કમર કસો કષ્ટ કંટકો કી રાહ હૈ, પ્રાણદાન કા સમય ઉમંગ હૈ ઉછાલ હૈ, પગો મે આધિયા ભરે પ્રયાણ ગાન ચાહીએ, નવીન પ્રાણ ચાહીએ, નવીન પ્રાણ ચાહીએ. ભારતના નવીન પ્રાણ સમાન યુવાનો જયારે મારી સામે ઉપસ્થિત હોય એ વખતે માત્ર યુવાનોને લગતી બે ત્રણ વાત આપ સૌની સમક્ષ મૂકવાનો એક ઈચ્છા, એક સંકલ્પ આપ સૌની વચ્ચે વ્યક્ત કરું છું. ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આયોજિત આ વિજય વિશ્વાસ સંમેલનની અંદર જયારે આ સીટ માટેનો, આ વિસ્તાર માટેનો, આ જિલ્લા માટેના વિજયનો વિશ્વાસ વ્યક્ત કરવા યુવા મોરચો ઉપસ્થિત હોય તો મને એમ લાગે છે કે જે ગયા વખતે આપણે મેળવ્યું છે એ આ વખતે ફરી એકવાર એના કરતા વધારે સરતાઈથી આપણે મેળવવાના છીએ, એ વિજયનો વિશ્વાસ આજે અહીં આપણે સૌએ વ્યક્ત કરવાનો છે. મિત્રો, પાર્ટીના મહામંત્રી જયારે ઉપસ્થિત છે એ વખતે વધુ વિષયમાં નહીં જતા હું મુખ્ય ત્રણ મુદ્દાઓ પર આપ સૌનું ધ્યાન દોરવા માંગુ છું. ભારતીય જનતા પાર્ટી આજે જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે મને એમ લાગે છે કે કોઈ પણ રાજકીય પક્ષ માટે આ સર્વશ્રેષ્ઠ સમય છે. પેપરોની અંદર, પ્રસાર માધ્યમોની અંદર ક્યાંક ને ક્યાંક જયારે આપણે કશું વાંચતા હોઈએ ખરેખર હકીકત શું છે એ પણ મારે તમારે જાણવું જોઈએ. એક નાની વાર્તા મને આ સમયે યાદ આવે છે. પંચતંત્રની એક વાર્તા છે, એક શિયાળનું બચ્ચું જંગલમાં ખોવાય છે. જંગલમાં ખોવાતા ખોવાતા એ ફરતું ફરતું સિંહ અને એનું બચ્ચું, સિંહણ અને એનું બચ્ચું ફરતું હોય છે, એની જોડે ભળી જાય છે. સિંહણને દયા આવે છે, એને સાથે રાખીને મોટું કરે છે. બંને સિંહનું બચ્ચું, શિયાળનું બચ્ચું બે મોટા થાય છે અને એ પછી એ સિંહ જયારે હાથીનો શિકાર કરવા માટે જાય છે એ વખતે શિયાળનું બચ્ચું ગભરાય છે. શિયાળનું બચ્ચું એને રોકે છે અને એ વખતે એક ઝાપટ મારી અને શિયાળના બચ્ચાને ત્યાં નાખી દે છે. એ દોડતું દોડતું સિંહણ પાસે જાય છે. સિંહણને જઈને એમ કે છે કે મામા, પેલું સિંહનું બચ્ચું જે છે એ હાથીનો શિકાર કરવા જાય છે, એને સમજાવો કે હાથી પગ મૂકશે તો એ સિંહનું બચ્ચું મરી જશે. અને એ વખતે એ સિંહણ એને એમ કે છે કે હવે સમય આવી ગયો છે કે જયારે તને તારા સાચા કુળની મારે ખબર પાડવી પડે. તું અત્યાર સુધી અમારી સાથે મોટું થયું એ અમારો તારા પ્રત્યેનો દયાભાવ હતો. આ સિંહોનું કુળ છે અને સિંહના કુળમાં હાથીઓનો શિકાર થાય, તું શિયાળના કુળનું છું, તું તારા કુળમાં જા. અને આ ભારતીય જનતા પાર્ટી આ સિંહોનું કુળ એની અંદર આવા જે કોઈ શિયાળમાં હતા તે બધા કૂદી કૂદી અને એમના કુળમાં ભળી ગયા છે. ભારતીય જનતા પાર્ટી માટે આ આનંદની વાત છે. યુવા મોરચાના પ્રદેશના મહામંત્રી તરીકે, એક જવાબદાર કાર્યકર્તા તરીકે હું કહું છું કે આનંદની વાત છે. કારણ કે દર વર્ષે દિવાળી આવે, ઘર સાફ થાય, કચરો નીકળે. આ ચૂંટણી એ ભારતીય જનતા પાર્ટી માટે દિવાળી જેવું છે. આ જે કોઈ કચરો છે એ સાફ થઈ રહ્યો છે એ કાર્યકર્તા તરીકે હું આનો આનંદ અનુભવું છું. મિત્રો, જે વ્યક્તિઓને આ પાર્ટીએ ભાજપનું નિશાન આપ્યું, ભારતીય જનતા પાર્ટીની સેહ આપી, છત્ર છાયા આપી, ગામમાં ફરતા હતા, શેરીઓમાં ફરતા હતા, એમાંથી પકડી પકડી અને ગાંધીનગર અને દિલ્હીના રસ્તા બતાયા. ગાંધીનગર અને દિલ્હીમાં મારે તમારે રહેવું હોય તો બબે 5-5 હજાર ભાડું થાય એવા ફ્લેટોની અંદર 5-5 વર્ષ એ લોકોને રાખ્યા. મારે તમારે રાજધાનીમાં દિલ્હી જવું હોય તો હું તમે કદાચ 5 વાર રાજધાનીમાં દિલ્હી નહીં ગયા હોય. આ લોકોને 5-5 વર્ષ સુધી થોકડે થોકડા ભરી અને રાજધાનીની ટિકિટો આપી. 1 વર્ષમાં 32-32 વિમાનની ટિકિટો મળતી હતી. એમની ઓળખ એ ભારતીય જનતા પાર્ટીના કારણે હતી, એમની હેસિયત એ ભૂલી ગયા અને આજે ભારતીય જનતા પાર્ટીને ગાળો દેવા નીકળ્યા. મિત્રો, જે સગી માના ના થાય
એ ક્યારે સામેવાળીના ના થાય. જે આપણા નથી થયા એ કોંગ્રેસના કે બીજા કોઈ પક્ષોના થવાના નથી. અને આ પ્રવર્તમાન પરિસ્થિતિની અંદર મારે અને તમારે જાગૃત એટલા માટે થવાનું છે કે મારા તમારા માટે આ નાકનો સવાલ છે. મિત્રો, આપણી સામે જે કોંગ્રેસ છે એ કોંગ્રેસની અસલિયત એ મારે તમારે સમજી લેવી પડશે. કોંગ્રેસનો ભૂતકાળ, કોંગ્રેસનો વર્તમાન અને કોંગ્રેસનું ભવિષ્ય આ મને તમને ખબર છે. કોંગ્રેસના અત્યાર સુધીના નેતાઓ હું કોંગ્રેસને કોઈ પક્ષ તરીકે માનવા તૈયાર નથી. કોંગ્રેસ એ કોઈ પાર્ટી છે જ નહીં. કોંગ્રેસ એ વંશ પરંપરાગત ચાલતી બાપ દાદાની પેઢી છે. એ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે જેના ચેરપર્સન તરીકે આ 100 કરોડના ભારતમાંથી એમને એક માણસ નથી મળ્યો. એટલા માટે પેલા ઇટાલીથી આવેલા બેનને બેસાડી દીધા છે. આ ભારતીય તરીકે મારી તમારી કમનસીબી છે. મને દુઃખ થાય છે આ વાતનું. આજે ભારતનું શાસન એક એવી વ્યક્તિના હાથમાં છે. ભારતનો રાષ્ટ્રપતિ, ભારતનો વડાપ્રધાન એક એવી સ્ત્રીના ઇશારે ચાલે છે કે જે સ્ત્રી 1967માં લગ્ન કરીને ભારતમાં આવે, 17 વર્ષ સુધી આ ભારત દેશનું નાગરિકત્વ સ્વીકારવું કે નહીં સ્વીકારવું એનો નિર્ણય ના લઈ શકે, અને એના પર જયારે કાયદાકીય કાર્યવાહી થાય ત્યારે ના છૂટકે ના મરજીથી એને આ ભારતનું નાગરિકત્વ સ્વીકારવું પડે, અને આજે પણ જો એની મિલકતો ક્યાંક બોલતી હોય તો એ ઇટાલીમાં બોલતી હોય. આ ભારત જેને પોતાનો દેશ નથી લાગ્યો એવા કુટુંબ, એવા પરિવારની એ પુત્ર વધુ કે આ ભારતનું શાસન ચલાવે, મારી તમારી માટે આ દુઃખદ વાત છે. એમના જે કોઈ વડવાઓ હતા, સોનિયા ગાંધીની પહેલા રાજીવ ગાંધી આવ્યા, રાજીવ ગાંધી પ્લેન ચલાવતા અચાનક જ ભારતના વડાપ્રધાન થઈ ગયા. એની આગળ ઇન્દિરા ગાંધી આવ્યા, ઇન્દિરા ગાંધીની આગળ જવાહરલાલ નહેરુ આવ્યા, એની આગળ મોતીલાલ નહેરુ હતા. મિત્રો, આ એક કમનસીબી છે. જે જવાહરલાલ નહેરુ એમને ભાજપ અને ભારત, ભાજપ એ વખતે હતું નહીં પણ ભારત શું છે એની ભૂગોળ એમને ખબર ના હોય કે જવાહરલાલ નહેરુ આ દેશના પહેલા વડાપ્રધાન થાય. અને મિત્રો, આ દેશની અંદર જયારે ચીનની સામે મારે તમારે યુદ્ધ હારવાનું થાય, એ યુદ્ધની અંદર સિયાચીનની જમીન એ ચીન કબજે કરે અને લોકસભામાં સવાલ ઉઠે, એ વખતે એ જવાહરલાલ નહેરુ જવાબ એવો આપે કે જ્યાં ઘાસનું તલખણું ઉગતું નથી એવી જમીન ગઈ તો છ ગઈ. તો જવાહરલાલ, આ ભારત શું છે એ જો તમારે જાણવું હોય તો તમારે અટલ બિહારી વાજપેયીને યાદ કરવા પડે. એમણે આ દેશની માટે, આ માતૃભૂમિ માટે કરેલી વંદના અને એમના અમુક શબ્દો, એ શબ્દોને યાદ કરવા પડે. ભારતના પહેલા બિન કોંગ્રેસી વડાપ્રધાન, ભારતીય જનતા પાર્ટીના સિરમોર એવા અટલ બિહારી વાજપેયીએ આ દેશ માટે જે રચના આપી છે, એમની કલ્પના આ દેશ માટે, ભાજપની કલ્પના આ માતૃભૂમિ માટે, મને એમ લાગે છે કે શબ્દો મારે આપની સમક્ષ મૂકવા જોઈએ. અટલજીએ કહ્યું છે કે ભારત કોઈ જમીન કા ટુકડા નહીં, એક જીતા જાગતા રાષ્ટ્ર પુરુષ હૈ. હિમાલય ઉસકા મસ્તક હૈ, કશ્મીર મુકુટમણિ હૈ. પંજાબ ઓર બંગાલ ઉસકી તો વિશાલ ભુજાએ હૈ. પૂર્વ ઓર પશ્ચિમ ઘાટ ઇસકી તો વિશાલ જંગાએ હૈ. દિલ્હી ઇસકા દિલ હૈ, વિંધ્યાચલ કટી હૈ, નર્મદા કરધની હૈ. કન્યાકુમારી ઇસકા પાવન ચરણ કમલ હૈ, હિંદ મહાસાગર ઇસકે પેર પખારતા હૈ. યે વંદન કી ભૂમિ હૈ, અભિનંદન કી ભૂમિ હૈ. યે અર્પણ કી ભૂમિ હૈ, યે તર્પણ કી ભૂમિ હૈ. ઇસકા કંકર કંકર શંકર હૈ, બૂંદ બૂંદ ગંગા જલ હૈ. હમ જીએંગે તો ઇસકે લિયે, હમ મરેંગે તો ઇસકે લિયે. આ સંકલ્પ એ ભાજપનો ભારત માટેનો સંકલ્પ છે. જે લોકો ભારતને સમજ્યા નથી એ લોકો આજે ભારતનું શાસન ચલાવવા નીકળ્યા છે. કોંગ્રેસ પક્ષ શું છે એ આજની તારીખે કોઈ સમજી નથી શક્યું. ક્યારે કોણ ક્યાંથી આવે છે કોઈને ખબર નથી પડતી. ક્યાંક એમને પૂછો કે એમનો મુખ્યમંત્રી પદનો ઉમેદવાર જાહેર કરે, એમની પાસે એક નામ નથી કે જે નરેન્દ્રભાઈની સામે ઉભું રહી શકે. કોંગ્રેસની વાત ત્યાં પૂરી થાય છે, એની વધારે વાતો કરી અને એ બોગસ પક્ષને હું મોટો કરવા માંગતો નથી. મિત્રો, બહુ સ્પષ્ટ વાત કરું તો અત્યારના પ્રવર્તમાન રાજકારણની 2000 ભૂલોકિયાઓ નીકળી પડ્યા છે ભારતીય જનતા પાર્ટીને ગાળો દેવા માટે. એક એક નાની વાર્તા આપણે ભણવામાં આવતી હતી. જયારે આપણે શાળામાં હતા, એક ટોપીઓનો વેપારી, એ ટોપીઓ વેચવા નીકળે, જંગલ આવે, જંગલમાં એને થાક લાગે, એ ઝાડની નીચે સુઈ જાય, વાંદરાઓ આવીને ટોપીઓ લઈ જાય. એ ઉઠે, વેપારી હોશિયાર હોય, એને ખબર હોય કે વાંદરા નકલતી હોય, એટલે પોતાની ટોપી ઉતારી નીચે નાખે, બધા વાંદરાની નકલ કરે, ટોપીઓ નાખી દે, એ ટોપીઓ ભેગી કરે, લઈને જતો રહે. વાર્તાનું નામ હતું હોશિયાર વેપારી અને મૂર્ખ વાંદરા. બરાબર 20 વર્ષ પછી એ જ વાત એનો બીજો ભાગ આવે. એ વેપારીનો પુત્ર ફરી એ ટોપીઓનો ધંધો, ફરી જંગલ આવે, ફરી ઝાડ નીચે આરામ કરે, ફરી વાંદરા ટોપીઓ લઈ જાય. ત્યાં સુધી બરાબર એવું ને એવું થાય. એ પછી એને યાદ આવે એના પિતાજીની વાત, એટલે એની ટોપી ઉતારી અને નીચે નાખે. એક વાંદરો એની નકલ કરતો નથી. એક વાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર, પાંચ વાર, સતત પાંચ પાંચ વાર એકનો એક પ્રયત્ન કર્યા પછી જયારે પરિણામ નથી મળતું, એ વખતે ઝાડના ડાળખે બેઠેલો એક વડીલ જેવો દેખાતો વાંદરો એને ધીમે રહીને કહે છે કે ડભોળ,
જો તારા બાપાએ તને આ વાર્તા કીધી હોય તો અમારા બાપાએ અમને આ વાર્તા નહીં કીધી હોય. મૂળ વાત જે છે એ એવી છે કે સમય બદલાય છે, સમય બદલાતો હોય અને એની અંદર જો વાંદરાઓ અત્યાર થઈ જતા હોય તો અહીં બેઠેલામાંથી કોઈ વાંદરા તો છે જ નહીં. આપણને અમુક લોકો વાંદરા બનાવવા નીકળ્યા છે, કોઈ પાટીદાર સમાજના નામે વાંદરા બનાવે છે, કોઈ કોળી સમાજના નામે વાંદરા બનાવે છે. ભારતીય જનતા પાર્ટી એ પાર્ટી માટે સમર્પિત કાર્યકર્તાઓનું પક્ષ છે, એ પાર્ટી માટે સમર્પિત કાર્યકર્તાઓનું સંગઠન છે અને એની અંદર મને અને તમને મૂર્ખ બનાવવા આવનાર એ મને કોઈ પણ વ્યક્તિ એ આપણને મૂર્ખ નહીં બનાવી શકે. એ સંકલ્પ, એ વિશ્વાસ, એ આજના વિષય વિશ્વાસ સંમેલનની અંદર મારે તમારે વ્યક્ત કરવાનો છે. મિત્રો, એ જે કોઈ બળવાખોરો છે, જે કઈ અસંતુષ્ટો છે, હું તો એમના નામ પર જવા માંગુ છું. આ સંતુષ્ટ એટલે શું કે જેને સંતોષ નથી એ. મિત્રો, અહીં બેઠેલામાંથી કયો કાર્યકર્તા એવો છે કે જે મંત્રી છે? અહીં બેઠેલામાંથી કયો કાર્યકર્તા એવો છે જે બોર્ડ નિગમનો ચેરમેન છે? મિત્રો, કોઈ નથી. અને છતાં અહીં બેઠેલો કાર્યકર્તા સંતુષ્ટ છે. એ સંતુષ્ટ એટલા માટે છે કે ગુજરાતમાં ભાજપની સરકાર છે. ભાજપના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર દામોદરદાસ મોદી નામના સ્વચ્છ વ્યક્તિ, સ્વસ્થ વ્યક્તિ, નિડર વ્યક્તિ ગુજરાતનું શાસન ચલાવી રહ્યા છે. એના કારણે અહીં બેઠેલો કાર્યકર્તા સંતુષ્ટ છે. એ અસંતુષ્ટ કેમ છે? જે દુકાનો ચાલતી હતી, જે બે નંબરના રૂપિયા મળતા હતા, એ મળતા બંધ થઈ ગયા છે, એટલા માટે એ લોકો અસંતુષ્ટ છે. અને હું તો બહુ સ્પષ્ટ કહેવા માંગીશ, હમણાં સંમેલન હતું રાજકોટની અંદર, એક સૂત્ર બનાવ્યું જય સરદાર, ટ્રકોની ઉપર લગાડી અને નીકળી પડ્યા પાટીદાર સમાજનું સંમેલન કરવા માટે. મિત્રો, હું યાદ કરવા માંગીશ સરદાર વલ્લભભાઈ પટેલને. 1947નું વર્ષ હોય, ઓગસ્ટનો મહિનો ચાલતો હોય, ભારતના પહેલા વડાપ્રધાન કોણ થશે એ નક્કી થવાનું હોય, આખા દેશમાંથી 15 રાજ્યોમાંથી 14 રાજ્ય લેખિતમાં આપે કે સરદાર વલ્લભભાઈ પટેલ આ દેશના પહેલા વડાપ્રધાન થાય, અને છતાં માત્ર ગાંધીજીના એક શબ્દ પર સરદાર વલ્લભભાઈ પટેલ ઉભા થઈને એમ કે પહેલા વડાપ્રધાન હું નહીં પણ જવાહરલાલ નહેરુ થશે, અને 15 ડિસેમ્બર 1950 સરદાર વલ્લભભાઈ પટેલનો અંતિમ શ્વાસ લેવાય ત્યાં સુધી એ માણસ એના મોડામાંથી એક વાર એવું ના કે મને અન્યાય થયો છે. મિત્રો, સાચો પાટીદાર એ સરદાર પટેલ કહેવાય. આ બોગસિયાઓ ધરાઈ ધરાઈને જયારે અત્યારે રૂપિયા ખાવા નથી મળતા એટલે કુદીને બહાર નીકળી ગયેલા, અમારા કોઈ પોતાની જાતના પાટીદાર કેવડાવવાને લાયક નથી, અમારા કોઈ સરદાર વલ્લભભાઈ પટેલના વંશજ થવાને લાયક નથી. મિત્રો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મારે તમારે બહુ સ્પષ્ટ થવું પડશે, આવનારા દિવસો એ મારા તમારા માટે સંઘર્ષના દિવસો છે, મારા તમારા માટે આ યુદ્ધના દિવસો છે, મારે તમારે આવનારા દિવસોમાં યુદ્ધ લડવાનું છે. સમય ખૂબ ઓછો છે, દિવસથી દિવસ ગણવા જઈએ તો 78 દિવસ બાકી છે. 10મી ડિસેમ્બરે જો ચૂંટણીની તારીખ ગણીએ તો 78 દિવસ પછી મારે તમારે એક ધર્મયુદ્ધ લડવાનું છે. આ ધર્મની સામે અધર્મનું યુદ્ધ છે, આ સત્યની સામે અસત્યનું અને ન્યાયની સામે અન્યાયનું યુદ્ધ છે. મિત્રો, કલાકે કલાક ગણવા જઈએ તો 1952 કલાક એ મારી તમારી પાસે છે. એની અંદરથી ઊંઘવાના અને જમવાના દિવસના 10 કલાક બાદ કરીએ તો 1052 કલાક એ મારી તમારી પાસે રહે છે. એની મિનિટે મિનિટ ગણવા જઈએ તો 36,520 મિનિટ એ મારી તમારી પાસે કામ કરવા માટે રહે છે. આ નાદોજની સીટ, આ નર્મદા જિલ્લામાં આવતી બેઠક, એને ફરી એકવાર ગર્વ સાથે છાતી કાઢીને મેળવવા માટેનો સમય એ 36,520 મિનિટ છે. આવનારા દિવસોમાં અહીં બેઠેલો કોઈ પણ કાર્યકર્તા અમને એક પણ મિનિટ, એક પણ કલાક અને એક પણ દિવસ નહીં વેડફે એ વિજયનો વિશ્વાસ આજે આપણે સૌ અહીંયા વ્યક્ત કરવાનો છે. એક છેલ્લી વાત કહી અને મારી વાતને પૂર્ણ કરવા માંગુ છું. મિત્રો, ભાજપ અને ભાજપનો યુવા મોરચો એની આ પાર્ટી પ્રત્યેની, આ ગુજરાત પ્રત્યેની પ્રતિબદ્ધતા શું છે? એક કવિએ 4 વાક્યોમાં કીધું છે કે કમળનો રંગ રાખીશું આ જીવનનો રંગ ઘોળીને, કમળનો રંગ રાખીશું આ જીવનનો રંગ ઘોળીને, સમર્પણ દઈશું અમે અમારા લોહીમાં ઝબોળીને, શૌર્ય અને સેવાનો એવો તો સમન્વય કરીશું કે શહાદત ઠીક છે દુનિયા તો રાખ અમારી જોઈને, રાખ અમારી જોઈને. આ સાથે મારી વાતને પૂર્ણ કરું છું. ધન્યવાદ.